भारतीय जनता पार्टी द्वारा आज रोज राज्य 587 मंडलों में 3-7 मासना सगर्भा महिलाओं मेडिकल अने सोनोग्राफी निःशुल्क आयोजन करवामां आव्युं हतुं, जेना भागरूपे पाटण शहेरना पालिका बजार रोड पर आवेल खानगी हॉस्पिटल में पाटण जिला डॉक्टर अने पाटण जिला महिला मोर्चा द्वारा 3-7 मासनी सगर्भा महिलाओं ने सोनोग्राफी अने मेडिकल चेकअप तेमज जरूरी दवाओनुं निःशुल्क वितरण करवामां आव्युं हतुं। आ कार्यक्रममां पाटणना गायनेक डॉक्टर द्वारा महिलाओं ने जरूरी सारवार आपी हती। आ कार्यक्रममां उपस्थित रहेला प्रदेश मंत्री जयश्रीबेन जणाव्युं हतुं के सेवाही संगठन ने भारतीय जनता पार्टीनो मुख्य उद्देश्य छे, जेना भागरूपे आजे पाटण शहेरमां सगर्भा महिलाओं माटे निःशुल्क मेडिकल चेकअप अने सोनोग्राफी कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां मोटी संख्यामां पाटण सहित आजुबाजुना गामडાઓની મહિલાઓએ આ સેવાનો લાભ લીધો હતો, ત્યારે મહિલા મોરચા અને ભાજપ ડોક્ટર સેલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। આજે ભારતીય જનતા પાર્ટી તરફથી સગર્ભા મહિલાઓનું ખોડ ખાંપડવાની તપાસ કે મોટી તપાસ કોઈ બી એની વ્યવસ્થા કરેલ છે અને નિઃશુલ્ક સેવાએ અમોના સેન્ટર સુગમ ઇમેજિંગ સેન્ટરમાં કરેલ છે। અમારે અહીંયા એક્સરે સોનોગ્રાફી સિટી સ્કેનની સુવિધા છે, પણ આ જે તપાસ થાય છે એ અમારું લેટેસ્ટ મશીન HS40 સેમસંગ USG માં અમે તપાસ કરીએ છીએ અને સારી તપાસ કરીએ છીએ અને સારું ચેકઅપ થાય એવો અમારી આશા છે, અમારો મોટો છે પેશન્ટનું યોગ્ય નિદાન થાય એ જ અમારી મેઇન સિદ્ધાંત છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજે ગુજરાતના 587 મંડલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સગર્ભા બહેનોનું 3-7 માસના સગર્ભા બહેનોનું આજે મેડિકલ સોનોગ્રાફી ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો છે, એમાં નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવી રહી છે। એ જના ભાગરૂપે આજે પાટણ જિલ્લાના પાટણ શહેર ખાતે મહિલા મોરચા અને ડોક્ટર સેલ દ્વારા પાટણ શહેરની સગર્ભા બહેનોની સોનોગ્રાફીની તપાસ નિઃશુલ્ક કરવામાં આવી રહી છે। આજે ડૉક્ટર જયમીન મોદી દ્વારા બહેનોની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે અને બહેનોને જે જરૂરિયાત મુજબ ટ્રીટમેન્ટ આપી એમનું સ્વસ્થ બાળક અને એમની પણ તંદુરસ્તી સચવાય એવા ડૉક્ટર સેલ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસથી કાર્ય કરતી રહી છે, ત્યારે સમગ્ર જનતાની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા તત્પર રહી છે, એમાંય ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે ગુજરાત સરકારનો અભિગમ હંમેશા સાનુકૂળ રહ્યો છે, ત્યારે આજે એના ભાગરૂપે મહિલાઓને માટે સગર્ભા બહેનોની ખાસ ચિંતા કરીને બહેનોનું તંદુરસ્તી જળવાય, એમના બાળકોનું સ્વાસ્થ્ય જળવાય એ માટે સમગ્ર ગુજરાતમાં આ પ્રયત્ન કેમ્પ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું છે। અસ્તુ ભારત માતા।